हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ब्लू कॉलेज वासुदेव विद्यालय यूट्यूब चैनल में नीति गोली चार स्वागत करूँ छू। सेमेस्टर बीजु लेक्चर नंबर ये स्टूडेंट वेलू कलर इमा पेज नंबर 131 पर हमने सुंदर एक चित्र आपे छे। ये चित्र से नु छे तो के झाड़वा ऊपर एक मोर बैठो छे। क्यों सरस मजानो मोर छे, क्यों सरस बैठो छे। मोर तो बधाने गमतो छे, ने केवा रंगबेरंगी पीछाओ होय। પછી મોર જ્યારે વરસાદ આવે ત્યારે કેવો સરસ રીતે નાચતો હોય છે, કળા કરે મોર જ્યારે આ એના પીછા છે ને એ અત્યારે બંધ છે। વરસાદ આવે અને મોરને નાચવું હોય એને ખૂબ જ મજા આવે વરસાદમાં, તો મોર છે એ એના પીછાને ફેલાવે છે અને પછી નાચે છે। ત્યારે મોરનો દેખાવ ખૂબ જ સરસ હોય છે, તે અતિ સુંદર લાગે છે। આવો મોર જોવો તો બધાને ગમતો હોય છે। તો એ મોર છે તેના પીછા ફેલાવે છે, એને શું કહેવાય, એ કળા કરે છે, બરાબર। હવે આ ચિત્ર છે એમાં તમારે તમારી મનપસંદનો રંગ સખી રીતે પૂરી દેવાનો છે। હવે અહીંયા તમે કેમ સરસ આ મોર વિશેની વાત કરી છે, અહીંયા શું કીધું છે, મોરલો થનગન નાચે જોને કેવો મજાનો નાચે, કે મોર તો થનગન થનગન કરતો કેવો સરસ રીતે નાચે છે એ જોને। પછી કહે છે કે પીછા એના ખોલે તો ટેવું ટેવું બોલે, કે એના એવા સરસ મજાના પીછા છે તે ખોલે અને મોર કેમ બોલે ટેવું ટેવું એવું બોલતો હોય। તમને ખબર હોય તો પેલા ગામડામાં પણ મોર દેખાતા, મોર જોવા મળતા, મોર વધારે ખેતરોમાં ને ત્યાં જોવા મળતા હોય છે। પીછા જાણે રંગ ફુવારો કળા કરી ફરનારો, પીછા તો એના એવા લાગે કે જાણે કે રંગોનો ફુવારો, એટલે કે જુદા જુદા અસર સરસ મજાના બે ત્રણ નહીં પણ ઘણા બધા રંગોનો એમાં સમાવેશ થઈ ગયો હોય છે અને એવું થાય જ્યારે તે એના પીછા બંધ હોય છે, એને જ્યારે ફેર આવે છે, પીછા ફરે છે, તો આવી રીતે એના પીછા મેઘલું શાકરના એના પીછા ફેલાઈ જાય છે અને જેમ પીછા ખોલે તો આપણે જોઈએ તો એવું જ લાગે કે કેમ એમાં એના પીછા આખી રંગોનો ફુવા થયો હોય, એના જેવા તો એના પીછા હોય અને એ એક કળા કરીને આમથી તેમ ફરતો હોય। આકાશે વાદળ જોઈ નાચે, ઠંડક થઈ થઈ નાચે, એ કે જ્યારે વરસાદ આવવાનો હોય વરસાદમાં ત્યારે એવું વાતાવરણ થઈ ગયું હોય વરસાદ આવવાનું, તો એ આકાશના વાદળાને જોતો હોય અને થઈ થઈ કરતો નાચતો હોય। તો કેવું સરસ મોર વિશે વાત કરી, બધાને મજા આવી। તો હવે એના પછી પેજ નંબર 134 ઉપર પ્રશ્ન નંબર 13 છે, એમાં શું કીધું, રંગીન અક્ષરો ધ્યાનમાં રાખી બાજુમાં આપેલો કપરો વાંચો। હવે જો અહીંયા તમને એક ચિત્ર દેખાય છે બધાને, આ ચિત્ર શેનું છે, તો કે મંદિરનું, આ ચિત્ર મંદિરનું છે, બરાબર। હવે મંદિરમાં તો એવી ઘણી વસ્તુઓ હોય જેના નામ આપણને આવડતા હોય, પણ અહીંયા મંદિર વિશેની વાત કરી છે, આ બધા વાક્યો આ મંદિર વિશેના છે। હવે એમાંથી આપણે કયા શબ્દને કયા અક્ષરને ઓળખવાના છે, તો કે ભ, પછી ફ, ય અને ધ, ભ, ધ, ય અને ફ, આ ચાર અક્ષરો ઓળખવાના છે। તો આ માટે શું કરવાનું છે, તો કે અહીંયા તમને જે મંદિર વિશે આ બધા વાક્યો લખેલા છે એમાં જ્યાં જ્યાં ધ, પ, ધ, ફ, પછી ભ અને ય આ ચાર અક્ષરો આવતા હોય એને અહીંયા ગુલાબી અક્ષરથી લખેલા છે અને મેં અહીંયા એ અક્ષરની નીચે લીટી કરી દીધી છે। તો શું કીધું છે, આ છે મંદિર, સુંદર મંદિર, સાંજ પડે ધજા પડે, કે આ મંદિર તો ખૂબ જ સુંદર છે, કેવું સરસ મંદિર છે અને એની ઉપર તો મંદિર ઉપર ધજા છે, જે ધજા પવન આવે ત્યારે ફર ફરે છે। તો અહીંયા આ ધ છે, આપણે ધને ઓળખવાનો હતો, કોને ઓળખવાનો હતો એ નીચે મેં લીટી કરી દીધી। પછી શું કીધું, દીવો પ્રગટે ફાનસ કરે યાત્રાળુ આવે યાત્રા થાય, એ કે મંદિરમાં દીવો પણ પ્રગટતો હોય પછી ફાનસ પણ સળગતો હોય, અજવાળું થાય એના માટે ફાનસ સળગે અને બધા યાત્રાળુ મંદિરમાં જે ભગવાન હોય માતાજી હોય એમના દર્શન માટે આવે એટલે એમની યાત્રા થાય, એમાં આપણે ફા અને અહીંયા
પ્રસાદ લઈ જવાનો પ્રસાદ એટલે કે ત્યાં જમાડતા હોય બરાબર એટલે યાત્રાળુઓ દર્શન કરી તે યાત્રાધામ છે સરસ મજાનું ત્યાંથી ભોજનનો પ્રસાદ લઈ અને પછી તે સ્થળેથી મંદિરના યાત્રાધામથી તે લોકો યાત્રા